વડોદરામાં આકાશી આફતે કહેર વર્ષાવ્યા બાદ હવે રોગચાળાએ ભરડો લીધો. છેલ્લા 10 દિવસમાં પાણીજન્ય રોગચાળાની ઝપેટમાં હજારો વડોદરાવાસીઓ આવી ગયા છે. તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા રોગચાળાના આંકડા પર નજર કરીએ. છેલ્લા 10 દિવસમાં વડોદરા શહેરમાં 11,000 તાવના કેસ, 24,000 શરદી ઉધરસના કેસ, 500 ઝાડા ઉલટીના કેસ, તો 5,182 ફક્ત ઝાડાના કેસ અને 88 મરડાના કેસ નોંધાયા. માત્ર 10 દિવસના આ આંકડા જ બતાવે છે કે વડોદરામાં રોગચાળાએ કેટલી હદે ભરડો લીધો છે. જોકે તંત્ર દ્વારા રોગચાળાને ડામવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વોર્ડ વાઇઝ કેમ્પો શરૂ કરી લોકોને સારવાર આપવામાં આવી રહી છે. બીજી બાજુ વડોદરાની સરકારી હોસ્પિટલ પણ દર્દીઓથી જાણે ઉભરાઈ ગઈ છે. જોકે હજી પણ રોગચાળો વધે તેવી શક્યતા છે. જોકે બીજી તરફ તંત્ર પણ રોગચાળાને ડામવા તમામ પ્રયાસો કરી રહ્યું છે. પૂર દરમિયાન જે જેવા જેવા જરૂરત જ્યારથી પાણી ઉતરવા લાગ્યા ત્યાર પછી અમારી મેડિકલની ટીમ્સ દરેક વિસ્તારમાં જઈને જ્યાં જ્યાં અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં દરેક જગ્યાએ જઈને કામગીરી કરી રહી છે. અમે કુલ પહેલા દિવસે 90 ટીમ્સ બનાવી હતી અને પછી ધીરે ધીરે વધારીને અત્યારે છેલ્લા 7 દિવસથી 187 ટીમ કામ કરી રહી છે. એક ટીમમાં એક મેડિકલ ઓફિસર, એક પેરામેડિકલ વર્કર જેમ કે હેલ્થ વર્કર અને એક ફાર્માસિસ્ટ કે લેબ ટેકનિશિયન હોય, એ લોકો જે તે વિસ્તારમાં જઈને અમારા આશા વર્કર એ વિસ્તારોમાં જઈને બધાને ત્યાંથી સ્ક્રીન કરી લે, એકવાર જોઈ લે અને જેને જેને તકલીફ હોય કે જેને કોઈ પણ પ્રકારનો રોગ હોય એ લોકોને મેડિકલ ટીમ પાસે મોકલી આપે. અત્યારે દર્દીઓનો જે આ પૂર આવ્યું ને એના લીધે જે થોડું હોય એના લીધે થોડીક સાધારણ દર્દીઓની સંખ્યા વધારે છે. એના કારણે તમામ દર્દીઓને બને ત્યાં સુધી સારવાર મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે બધી.